400 निकले। चार सोर जो निकले ने एमा बे एमा ले बात करता था केला पानी पीऊ से तो एक चोरे कीधु गाम मा जाई से न्या जी पी ले जे जो चोर मा खानदानी के ई गाम मा जो पानी पी थी गाम मा खातर नो पड़े ए चोर थावाना नियम होता से अने अत्यारे आपणे एटली खुटलाई करी जे थाळी मा खाई एमा थूकी थई કાં તમે ભેગા ન બેહો ન પોહાતું હોય તો પણ જેની ભેગા બેહો એની હારે તો પ્રેમ કરો યાર બોલા ચોરે કીધું ચોરે કીધું ભાઈ ગામમાં જઈ તો આપણે ત્યાં ખાતર ન પડે તબ આમ નજર કરીને તો બાપુ એક એક ભઠ્ઠી ભડકી જળકતી હતી એટલે ધૂણો ન્યા જ્યાં પછી ખબર પડી અહીંયા ધૂણો જગે ત્યાં સાધુ છે ન્યાય નો જવાય ઓલા કે દુનિયા હળગે છે ન્યા નો જવું તો જવું ક્યાં ન્યા ક્યાં આપણે ખાતર પાડવું ન્યા જઈને વાંધો નહીં તો હાલો ન્યા ગયા બાપુ બિચારા બેઠા બેઠા ભજન કરતા હતા રાતના હાવ ભજન સિવાય બીજું કઈ કામ નહીં સાહેબ ભજન એ ઉપર બીજું કોઈ વસ્તુ એના મગજમાં આવેલી જ નહીં એકલું ભજન અને જ્યાં આવ્યા ત્યાં બાપુને એવું છું કે રાતના તો ભક્તજનો જ આટા મારતા હોય ને આઈએ ભક્તજન કે આ આવ્યા બાપુ આઈએ બેઠીએ બેઠા આ બેઠા પાણી બાણી પીએ બેઠક બાપુ એ માટે જ આવ્યા પાણી પાયું બાપુ એ અરે બેઠો બેઠો બેઠા પાણી પાઈને બેસાડે ચાય પીએ અરે બાપુ તો કામ થઈ જાય ને બાપુ એ શી પીએ તપેલી પકડીને ચાર ઉફાળે ચા પકવ્યો ચા પીધા પછી બાપુ એ પૂછ્યા બેટા વક્ત ક્યાં હુઆ હૈ અરે બાપુ રાત કા 2:20 હુઆ હૈ અરે બાપુ આધી રાત હો ગઈ હૈ રાત કા 1:30 ત્યારે 1:30 ડેઢ બજા અચ્છા બેટા આધી રાત હો ગઈ બાપુ નમી ગઈ અચ્છા બેટે આધી રાત કો કહાં ગયે થે કે બાપુ ગયે થે નહીં જા રહે હૈ અચ્છા કહાં જા રહે કે બાપુ હમ ચારે ખાતર પાડે જો સાધુ આગળ ખોટું ન બોલો આ પોઈન્ટ ઈ જાલે આવ્યા કે હમ બાપુ ચારે પાર્ટનર હૈ હમ ખાતર પાડને કા ધંધા કરતા હૈ અચ્છા બેટા તુમ ખાતર પાડને કા બિઝનેસ કરતે હો હા બાપુ હમ ચારે પાર્ટનર હૈ વગર રોકાણ કા ધંધા હૈ બાપુ ઉસમે જ્યાદા રોકાણ નહીં એક કફની લે લો ઓર થોડા બોલના શીખ જાઓ બહેનો ભાઈઓ ન્યાલી લઈ અને અહીંયા સુધી ભી આવો બહેનો ભાઈઓ અચ્છા બેટા ખાતર રાત કો પડતા હા બાપુ દિન કો તો ધોકા પડતા હૈ અરે બેટા કોઈ બાત નહીં પણ બેટા ખાતર પડતા કેસે હૈ બાપુ એ તો પ્રેક્ટિકલ કરના પડતા હૈ ઉસકા પ્રયોગ નહીં હોતા હૈ અચ્છા બેટે દેખના પડતા હૈ બાપુ તો હમ આપકે સાથ આ સકતે અરે બાપુ તો કામ થઈ જાય એક કે બાપુ હો હો ના ધંધા હો પાસે રાખો બોલો કે આને દેને ભાઈ આડા દેવા થાય લઈ લેને તો બાપુ હો જાવ તૈયાર બાપુ થઈ ગયા તૈયાર બાપુ એક હાથમાં જોડી અને એક હાથમાં તમને કહું કમંડળ અને એક હાથમાં શીપીઓ ખંભામાં જોડી ચોરે કીધું બાપુ એ શીપિયા સલે ગયા કમંડળ કો રખ દો કમંડળ કયો રખ દો બેટા કે બાપુ એક હાથ તો ખુલ્લા રહેના ચાહી ને વંડી પકડને કે લઈ અચ્છા બેટા વંડી પકડના પડતા ઘણા આવતા હે બાપુ આમાં તો ઘણા ધંધા કા પ્રયોગ આવતા હે આયેગા બાદ મેં પતા ચલે બાપુ ગયા ગામમાં પ્રવેશ 50 કરોડ પૃથ્વી માથે વાયુ આડા પડકે બાપુ થઈ ગયેલો જળ ઝંપી ગયેલા તમરા બોલતા બેન થઈ ગયેલો સુનસાન સોગડિયું ચાલે સન્નાટો થઈ ગયેલો ક્યાંક દૂર દૂર શાળિયા લાલુ કરતા હોય એનો ત્યાં અવાજ આવે કોઈ લખણખોટા ખેડૂ ની ભે બેઠી બેઠી હિંગડું પસાડતી હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે ખંતીલા ખેડૂએ નિરણ કરી હોય એના બળદ નિરણ ખાતા હોય એનો ક્યાંક ક્યાંક ઘોઘરાનો અવાજ આવે અને ઊંઘણ છી માના પડખામાં માંદુ સોગરું કહટાતું હોય એનો ક્યાંક ક્યાંક કણહવાનો અવાજ આવે બાકી રાત જામી ઢેફું થઈ ગયેલી એમાં ચાર ચોર ને પાંચમાં બાપુ ગામમાં એન્ટ્રી બે ચોર વંડિયેલી ડોકાણા બાપુ એ ન્યા શીપીઓ ઉડાડ્યો બેટા ક્યાં કરતે હો કે બાપુ હમ ડોકાતે હૈ અચ્છા બેટા ડોકાણા પડતા ડોકાણા પડતા બાપુ ઓર એ ધંધે કા પહેલા રસૂલ બોલના મના હૈ મૌન હો જાઓ ફણા ભેરાલ ના હૈ પાણી ભેરાલ ના આવડતા તો પાણી ભેર આખા હગળ ની પણ ના થાય કારણ ફણા ભેરાલો કા પાણી ભેરાલો બોલને કા નહીં
વિશ્વની ભાષા મૌન છે. આ ઘણા મને કે તમે અમેરિકા એકલા જાઓ, બહાર પ્રદેશમાં એકલા ઘણી વાર ગયો, એકલા જાઓ તો તમને અંગ્રેજી નથી આવડતું તો શું થાય? મેં કીધું વિશ્વ ભાષા સમજુ છું, મૌન થઈ જાઓ છો, મૂંગા થઈ જાઓ ને બધે કેળા થાય, બોલો છો ન્યા મરો. જ્યાં સુધી તમે બોલ્યા નથી ત્યાં સુધી તમે શબ્દોના માલિક છો, બોલાઈ ગયેલા શબ્દોના ગુલામ છો. બોલને કા નહીં બાપુ, નહીં બોલે કે નહીં બોલ, નહીં બોલના બાપુ. બે ચોર કુદી અંદર, બે ચોરે બાપુને ટેકો કર્યો, જય શિયારામ કરીને બાપુ પણ બોલા બે ચોરે તરત ઉભા કરી લીધેલા, બોલના નહીં, હું એ નહીં કરના. પાછળથી બીજા બે ચોર સીપિયાનો સદુપયોગ, તાળું તોડ્યું, સીપિયા તાળા તોડવાનું કામ કરે, પેઢીઓના તાળા લાગી જાય ને સદગુરુનો સીપિયોગ તોડી નાખે. પછી કયો કમરો, ચાર ચોર કોણ હતા, કામ કરો લોભ મો, એ આધ્યાત્મિકતામાં વ્યા જાય તો એ બહુ મોટું થાય, એમાં આપણે કાંઈ સત્સંગનો દીકરો થવું નથી, મૂળ વાત કરું. મકાન તોડ્યું, મકાનના ચાર ઓરડા, ચાર ઓરડામાં એક એક ચોર વયા ગયા, બાપુના ભાગમાં રસોડું આવ્યું, હાર્ટ એમાં લઈ બધું પીરસાય છે. બાપુના ભાગમાં રસોડું આવ્યું અને બાપુને બિચારા પહેલી જ વાર, એને ક્યાંય ખબર ન હોય ગામમાં ક્યાં હલવાનું હોય, તો બાપુને અંધારું લાગ્યું, તેણે લાઈટ ચાલુ કરી, શ્રી રામ સાંદ્રાજમન. અને સાધુડો તમારા ઘરમાં આવે ને અંજવાળા ન કરે તો એને સાધુ ન કહેવાય. રસોડામાં અંજવાળો થયું ને, આમ રસોડામાં નજર કરી કે ઘેવું આટા ગોળ ઘી ચકર ઇલાયસી બદામ કાજુ દ્રાક્ષ, ક્યા બાત હૈ, તીન દિન સે મેં ભૂખા, મેરા ઠાકુર ભૂખા, પહેલે હમ ઠાકુરજી કો ભોગ લગાવી ગયા, બાદ મેં ખાતર પાડેગી. અને બાપુએ કોક ના કર્યા, થાળ ચાર કર્યો, આરોગો ને નંદલાલ રે મારા પ્રેમની તાળી, આરે રસોઈ મારા ગાતે બનાવે, આરોગો ને નંદલાલ રે મારા પ્રેમની થાળી. જોળી માં હારે શંખ રહી ગયેલો અમરીશભાઈ, બાપુએ કોક ના ઘીરે શંખ વગાડ્યો, શંખ વાગ્યો પણ બાપુ આખું મકાન થળાડી ગયો, અને ચોર તો બારીઓ તોડી ગયા, દરવાજાને બદલે બારીએ નીકળી ગયા, ગ્રીલું તો પગમાં રમતી જાય. હા ને પાછા અંદર કે લે લે તારા બાપને ભેગો જો, રાત બગાડી એને, આડા દેવાનો દીકરો છો. ગામ જાગી ગયું, ગરધણી જાગી ગયો, બાપુને પકડ્યા કે બેને હચાવી મિનિટે તમે શું કરો, જોઈ લો કોક ના ઘીરે જઈ, અરે બેટા હમને ક્યાં કે, અરે ક્યાં કર્યાની વાત કરતા હે તું, એક તો કોક ના ખીલે રાત ના 2:30 વાગે, બે ને 21 મિનિટ પાછા શંખ વગાડો છો, દાઢી પકડી લીધી, બાપુ કે થોડા ઢીલ તો દો, ઢીલ નહીં દેગા તો ઝાડા કેસે ખુલેગા, બોલવે મેં તો ઝાડા કો હલ્લા પડતા હે લે, હું દાઢી ના કે ઢીલ ગયો. અરે દેખો ભૈયા, તુમ ક્રોધ મત કરો, ભજન કે ક્રોધ દોનો એક નહીં હોતા હૈ બેટા, સત્સંગ વિધાન સંભળાવો, પેલો કોકના ઘરમાં રાતના આવીને ખાતર પાડો છો, દેખો બેટા હમ ખાતર પાડને આયા થયા ને, તું સહી બોલા, હમ ખાતર પાડને આયા થયા. એકલું શિષ્યને જ સાચું બોલવું એવું નહીં, ગુરુને સાચું બોલી જવાય.
ગુરુ લહણ ડુંગળી ખાવાની ના પડે ને એ પાઉંભાજી મગાવતા. નહીં એમ તમે પાડો, અમને રહેવાય ગયો. બાપુ અમારા કાઠિયાવરણ જેટલો છે ને આમાં સાહેબ, અમે જો કોક ના 5000 ખોટા કરી તો હું કે મળો બૂસ મારું છે. આપણે વધી વધી જેટલો જાડો વરણ અમુક જે કહેવાય એને વધી વધી કોક ના બૂસ માર્યો 5000 ની બહાર થઈ ગયો જ ન હોય, કારણ કે હામા વાળા અહીંથી વધારે આપણે ધીરાય ન હોય. અમારે એક દરબાર છે મારા મિત્ર ને ફટાકડાની દુકાન કરી દિવાળી પર. મને કે માય ભાઈ ખાલી 15 દિવસનો ધંધો, આખા વર્ષનો નફો નીકળી જાય, એ 12 માસ તો હાલે નહીં કાંઈ. હવે તો જો કે રોજ ઉઠ કરવાવાળા લઈ જાય છે, 15 દિનો ધંધો. અને પછી શું કર્યું ખબર, માણસો રાખ્યા દુકાને અને એ પોતે ખુરશી નાખીને બજારમાં બે જેને એ ફટાકડા લેતો દા, આપણે દુકાન કરી લેતો દા, એ બાંધા ને 5000 પણ બાપુ પૈસા ન તમે તારી પાસે ક્યાં ખોટા. અમે તો ઉધાર દઈએ દેખી ને તમે અમને ન આપો. લીધા લીધા બાંધે બાંધે ને આડા ઉતરવા ન દેવ, બાંધે બાંધે ને એ મુકલા ભલે તાર બાપા નો આપે લેતો જા, ફૂલખલણી કરજો આખું ઘર. અમારો છોકરો આ એવો છે અમરીશભાઈ, ફૂલખણી જ કરે, ફટાકડો ફોડી નો કે ફટાકડા ફોડે ને બાપા 555 રોકેટ કરી દો કામ હમણાં. હા એ લખણ ખોટા હતા, નાના ભાગમાં ભોસ કરી જુઓ ને ફૂલખણી. સાંજે આના ભાગમાં પટ થઈ તો એના ભાગમાં નહીં અંતે તમને. દેરાણી જેઠાણી કીધા કા તે દીકરો તું કરે કર. લઈ જાઓ લઈ જાઓ ફટાકડા લઈ જાઓ. ઈ એક વાણિયા રહેતા શેઠ નીકળ, શેઠ ફટાકડા લેતા હતા. બાપા કઈ પૈસા નથી, અરે તમારી પાસે થોડો ખોટા બંધ જાય અને 10000 બંધ. પણ સાંભળો બાપા, જૈન ફટાકડા છે વાણિયા દીકરો ને, અમે તો જૈન જૈતી શાસન બાપા, જૈન ભાજી હોય જૈન જૈન ફટાકડા. શેઠ ધંધો લઈને બેઠા, અમને નહીં ખબર હોય કાવા ખરાક આવશે હોય જ ને, પૈસા દેતા જાઓ ઘીરે આવી જાય રોકડા પૈસા પેલા લઈ લીધા શેઠ ના, પછી ફટાકડા મોકલ્યા. પછી ફટાકડા કેવા મોકલ્યા, વિહક છોકરાઓને બેહાડી દીધા, કાગળની ભૂંગળીઓ ને એકલી વેટ્યું, કાગળની ભૂંગળીઓ ને એકલી વેટ્યું, અંદર ગંધરપ નહીં. શેઠને ત્યાં મોકલી દીધા, શેઠે હળગે તો એકલું સુર એટલું છું, નો ફાટ નો દુબાણ. તો શેઠ પાછા આવ્યા કે આમાં તો ભાઈ ખાલી સુર થાય તો કે જૈન છે, અહિંસામાં માને, આ જૈન ફટાકડા અમને બનાવો છો એ તો અમારી ભોળેકમાં ભી આવી ગયા સાહેબ. બાકી ખબર ન પડતી એવું માનો તમે, ક્ષેત્રા તો આવડશે આવડે છે અમને, અમને ક્ષેત્રતા નથી આવડતું, અમે ક્ષેત્રાઈ જાય. હા એવા માણાને જેને કીધું એક ફલાણા ભાઈનો દીકરો થઈને ઓલાના પૈસા ન દેતો ભલા માણા, સાહેબ જાયત વેચી નાખે બાકી કાંઈ મેણું થોડો ખમે, પણ તોય કોક ના બાકી હોય તો બૂસ મારું. અને એ કરોડોમાં ઉઠી જાય કે પાલટી ઉઠી ગઈ લે, આ તે કઈક ને હુંડાવી દીધા અહીંયા કઈ નહીં. લસણ ડુંગળી ખાવ તો પાપ ને, કોક ના બૂસ મારો અહીંયા પાપ નહીં એમ. બાપુ દાઢી પકડી, બાપુ કે થોડા ધીર દો, થોડા હલેગા તો બોલેગા ને. ગામે ઢીલ દીધી, દેખો બેટા હમ તેરે ઘર મેં ખાતર પાડને આયે થે, હમ અકેલે નહીં થે, 4 સાધરી ઓર થે, વો કહાં ગઈ, તકે ઈ તો ગયા. અરે બેટા હમને થાળ કે પ્રસાદ ખાને કે લઈ નહીં રોકે, ઈ કે રોકાણા તો પ્રસાદ અમી દે બાપુ,
આ થાળનું નામે ન લેતા પર મારા પ્રસાદ આપો. અરે દેખો બેટા, ગરધણી સાંભળે છે અંદરનો આત્મા, ગરધણી સાંભળે છે, ગામ પૂછે છે, ઇન્દ્રિયો બધી. સાધુજી ચોરી કરો, દેખો બેટા, હમ તેરે ઘર મેં ખાતર પાડને આયા થે, ચાર સોર કામ કરો તો મોલા મે ચાર ઓર થે, મેરે ભાગ મે રસોઈ ઘર આયા, મેને તેરે રસોઈ ઘર મે દિયા જલાયા, તો ગેહું કા આટા ગોલ કી ચકરી લાઈસી બદામ કાજુ દ્રાક્ષ દેખા, તો મુજે લગા મે પહેલે ઠાકોરજી કો ભોગ લગાઉં બાદ મે ખાતર પાડું, તો મેં તો ઠાકુર કો ભોગ લગા રહા થા ઉસમે કોન સા બુરા કામ કિયા. ગરદણી હમજી જો કા સાધુડો ભોળો છે, અને કાંઈ ખબર નથી, આ તો ચોરની ભેગા આવી ગયેલા છે. અને એક ચોર હારે અમથા અમથા સંતા ન આવ્યા હોત તો હું આજે હું બરબાદ થઈ ગયો હોત, પણ આ સાધુડે આજ મને બચાવી દીધો. અને ગામને કીધું ખબરદાર, જો સાધુનું નામ લીધું છે, એને ખબર નથી ખાતર પાડવું શું કહેવાય. કહેવાનો અર્થ, અજાણતાય આવી જાય તોય જો ઘર ઉગારી લેતા હોય તો જાણી જોઈને જેને હામિયા કરીને લાવો બાપ, તો પેઢીઓ ન ઉગારી દે તો ભારત રત્ન સાધુ ન કહેવાય.